हाथ पगनी क्या उपलब्धि ना होय, क्या हाथ पगनी तकलीफ होय, आवा दिव्यांगो आजे પોતાના હક હિસ્સા માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ભુજમાં દિવ્યાંગોને ઉપવાસ આંદોલન કરવું પડે તે સરકાર માટે શરમજનક ઘટના બની ગઈ છે। તાત્કાલિક અસરથી દિવ્યાંગોના જે કાંઈ લાભ હક હિસ્સા હોય તેનો ઉકેલ આવે તે ખૂબ જ અનિવાર્ય છે। છેલ્લા કેટલાક સમયથી દિવ્યાંગો ભુજમાં ધરણા કરી રહ્યા છે। ખાસ કરીને દિવ્યાંગોને ધરણા કરવા પડે તે સરકાર માટે ખૂબ જ અફસોસ અને દુઃખદ જેવી વાત ગણવામાં આવે છે। ભુજમાં દિવ્યાંગોનો સમુદાય પોતાને પેન્શન યોજનાનો લાભ મળે તેવા હેતુ અને માંગણી સાથે ધરણા કરી રહ્યા છે। તારીખ 15મી સુધી ભુજમાં ધરણા કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। ખાસ કરીને આજે ધરણાના કાર્યક્રમમાં દિવ્યાંગ અધિકાર મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કોરાટ, કચ્છ જિલ્લાના પ્રમુખ માલસી માતંગ, કચ્છ જિલ્લાના મંત્રી ડાયાલાલ શિવજી ગોરડિયા, ગાંધીધામના પ્રમુખ માણેકભાઈ ગુલામભાઈ, રામજીભાઈ જાદવજી શાહ લખપતના સભ્ય છે, હેરજીભાઈ સહિતના લોકો ખાસ જોડાયા છે ધરણાના કાર્યક્રમમાં। પણ માહિતી આપતા જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી આ દિવ્યાંગો માટે પેન્શન યોજના શરૂ કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ગાંધીનગર સુધી કૂચ લઈ જવાની જાહેરાત કરી છે। ખાસ કરીને પેન્શન સાંસદ અને ધારાસભ્યોને પેન્શન મળે છે, વિધવાઓને સહાય મળે છે, તેમ દિવ્યાંગોને પણ પેન્શન સહાયની યોજના સરકારે ત્વરિત મંજૂર કરવી જોઈએ। દિવ્યાંગ અધિકાર મંચ એક પ્રદેશ પ્રમુખ તરીકે રમેશભાઈ કોરાટ, જે વિકલાંગોના પ્રશ્નોને લઈ છેલ્લા 5 વર્ષથી આ સરકારની અંદર બહુ રજૂઆત કરી। પ્રશ્ન છે વિકલાંગોના પેન્શનનો મુદ્દો કે તમામ વિકલાંગોને પેન્શન મળવું જોઈએ, બીજા સ્ટેટની અંદર મળે, દિલ્હી હરિયાણા યુપી એમપી રાજસ્થાન મળે છે તો ગુજરાતમાં નથી મળતું, મળે છે એ મિનિમમ ખાલી 600 રૂપિયા, એમાં પણ બીપીએલનો જે મુદ્દો છે એના માટે અમારી લડત છે। રાજસ્થાનની અંદર તમામ વિકલાંગોને પેન્શન મળે, હરિયાણા દિલ્હીમાં મળે છે એવું સરકાર અહીંયા કરે, આવી અમે લગભગ લગાતાર 5 વર્ષ થયા આ સરકારને વિકલાંગોએ 1250 આવેદન પત્રો આપ્યા પણ કોઈ નિકાલ ન થતાં અમે ભુજદે ધરણાનો કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમની અંદર અમે 15-16 તારીખ સુધી અહીંયા બેસવાના અને અહીંથી અમે અતિ ગંભીર વિકલાંગોની ટ્રાઇસિકલ યાત્રા કે જે અમે વિધાનસભાની અંદર પહોંચી જવાના, જો અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો, અને પેન્શનના મુદ્દાની અંદર એવું છે કે સરકાર વિકલાંગ જોડે જ અન્યાય કરે છે પેન્શનમાં, કે બીપીએલ રેશન કાર્ડ કે 0-16ની અંદર સમાવેશ હોય તો જ અને 80% ઉપર હોય તો, આવા રેશિયાની અંદર ખરેખર તમામ વિકલાંગોનો કોઈનો સમાવેશ નથી થતો। જેમ કે તમામ ખેડૂતોને જે પેન્શન આપવામાં આવે છે એનું કારણ એ છે કે એને બીપીએલ રેશિયો નથી અથવા તો નાના મોટા ખેડૂતો નથી। નંબર 2, વિધવા બહેનોને પેન્શન આપવામાં આવે છે એને પણ બીપીએલ રેશન કાર્ડ યોજનામાં માગતા નથી અથવા તો આજે વિધવા થઈ હોય કાલે વિધવા થઈ હોય, જેથી કરીને તમામનો સમાવેશ થઈ જાય છે। નંબર 3, કે કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, આ લોકો પાસે પણ બીપીએલનો કોઈ રેશિયો નથી એવું કે 5 વર્ષ રહ્યા હોય કે 10 વર્ષ જીર્યા હોય તો જ પેન્શન મળે, જેથી કરીને આ 3 વર્ગને જે પેન્શન મળે છે એવું જ આ વિકલાંગોને કરી આપે જેથી કરીને તમામનો સમાવેશ થઈ જાય। અને આ સરકારને અમે રાજસ્થાનના જીઆર સાથે, રાજસ્થાન સરકારના જીઆર સાથે સરકારને અવારનવાર રજૂઆત કરી કે ભાઈ રાજસ્થાન સરકાર 40% એ પેન્શન આપે છે, જેનો તમને એક આધાર રજૂ કરીએ છીએ, સત્તા આ સરકાર નથી માની, એટલા માટે અમે ભૂતથી ધરણા કરીએ છીએ અને ધરણા જો અમારું સરકાર નહીં સાંભળે તો અમે અતિ ગંભીર વિકલાંગો ટ્રાઇસિકલ સાથે ગાંધીનગર વિધાનસભાએ બજેટની પહેલાં પહોંચી જવાના, જેથી કરીને સરકાર અમારું બજેટમાં પેન્શન લે। આજે જિલ્લા કલેક્ટર કચ્છની સામે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા જે પોતાની વિવિધ માંગણીઓને લઈ કરી અને કલેક્ટર કચેરીની બહાર જ્યારે ધરણા ઉપર બેઠા છે ત્યારે હું કહેવા માંગીશ કે આ સરકારમાં, ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એનામાં જે શિક્ષિત બેરોજગારો છે એ પણ જ્યારે પોતાની તૈયારીઓ કરી અને જ્યારે
पेपर लखवा जाए तो एना पेपर फूटी जाता हो। आज नाना जे लोग है जेने खाली तमे नाम बदलावी कर विकलांग में तमे दिव्यांग कराया पर खरेखर दिव्यांग तमे नाम जे एमने आप्युं छे मोदी साहेबे पण ई प्रमाणे जे एमनी मांगणीओ छे ई मांगणीओ पर छेला सतत पांच वर्षथी लोको रजूआत करता आव्या छे आ सरकारमां छतां पण एमनी जे मांगणीओ स्वीकारवामां नथी आवती ई खरेखर बहु दुःखदायक छे। राष्ट्रीय दलित अधिकार मंच कच्छ जिला वती अमे दिव्यांग अधिकार मंचनी जे मांगणीओ छे एने अमे जाहेर समर्थन आपीए छीए अने बजेटथी पहेला जे एमनी रेली योजवानी छे ट्राइसिकल द्वारा तो एनामां पण अमारो संपूर्ण समर्थन छे अने जरूर पड़शे तो छेक कच्छथी करी अने गांधीनगर सुधी आ दिव्यांग अधिकार मंचना नेजा हेठळ जे रेली निकळशे एनामां अमे पण राष्ट्रीय दलित अधिकार मंच द्वारा अमे पण रेली काढशुं अने एमना समर्थनमां छीए। एटले राज्यनी सरकारने अमे नम्र विनंती करीए छीए के तमारो जे बजेट सत्र छे ए बजेट सत्रमां जे आ लोकोनी जे मांगणी छे ए मांगणी स्वीकारवामां आवे एवी अमारी मीडियाना माध्यम द्वारा अमारी राज्य सरकारने विनंती छे।